કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકની જાહેર બધા જ ચોર છે કરેલા નિવેદન સામે સમસ્ત ગુજરાત મોડી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી તેઓએ કરેલા સમાજને બદનામી બદલ ઉમેદવારી રદ જાહેર કરવા તથા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવાની માંગણી કરવામાં આવી છે કર્ણાટકની જાહેર સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નીરવ મોદી લલિત મોદી હો સારા ચોરો કે ઉપનામ મોદી ક્યું હે આ નિવેદન બાદ સમગ્ર રાષ્ટ્રમાં મોદી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બિહારના સુશીલ મોદીએ નો દાવો કર્યો છે તો લલિત મોદીએ લંડન કોર્ટમાં બદનાક્ષી દાવો કરવાની વાત ઉચ્ચારી છે આ મુદ્દે હવે સમસ્ત ગુજરાત મોદી સમાજે પણ આગળ આવી ચૂંટણી કમિશનરને સંબોધિત આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને પાઠવ્યું હતું અને રાહુલ ગાંધીના આ પ્રકારના નિવેદનથી મોદી અટક ધારી કોઈપણ વ્યક્તિ અને સમાજના તેર કરોડ લોકોને પોતાના અંગત સ્વાર્થ સાધવા ચોર કહી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સમગ્ર મોદી જાતિનું અપમાન અને અવહેલના કરી ધિક્કારની લાગણી ફેલાવી જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વેર અને વૈમનસ્ય ઊભું કરવાનો હિંન પ્રયાસ કરવામાં આવ્યો છે આવેદનપત્રમાં રાહુલ ગાંધીની ઉમેદવારી અમીઠી તેમજ વાયનારથી રદબતલ કરી તેઓને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર સભા રેલી કરવા પર પ્રતિબંધ ફરમાવવાની માંગણી તથા યોગ્ય શિક્ષાત્મક હુકમ કરવાની માંગણી કરવામાં આવી છે આવેદન પત્ર પાઠવવામાં શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજ હિતવર્ધક મંડળ ભરૂચના મુખ્ય ટ્રસ્ટી શંકર ગાંધી ઉપરાંત નરેશ સુથારવાલા પ્રકાશ મોદી સહિત અન્ય અગ્રણીઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આમ રાહુલ ગાંધીના નિવેદન બાદ તેઓની મુસીબતો વધી રહી હોય તેમ ચૂંટણી માહોલમાં લાગી રહ્યું છે ભારત દેશમાં લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે તેર ચાર ઓગણીસના દિવસે કર્ણાટકમાં રાષ્ટ્રીય કોંગ્રેસના વડાશ્રી રાહુલ ગાંધીએ જે મોદી સમાજ માટે ટિપ્પણી કરી તમે તેનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ તેઓએ કહ્યું કે લલિત મોદી હોય નીરવ મોદી હોય કે નરેન્દ્ર મોદી હોય બધા જ મોદીઓ ચોર છે તેનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ તેઓ બોખલાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી આજે જે વિકાસના કામો કરી રહી છે તેની પ્રજા ટેકો આપી રહી છે ત્યારે કોંગ્રેસ આજે આપણે જોઈશું તો કોંગ્રેસના દરેક ક્ષેત્રમાં કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી ત્યારે વ્યક્તિગત આક્ષેપો પર ઉઠલી આવ્યા છે અને મોદી સમાજને નીચો પાડવાની કોશિશ કરી રહ્યા છે અગાઉ પણ મોદી સમાજ એ નીચ સમાજ છે એ રીતના પણ એ લોકોએ એ લોકોએ રજૂઆત કરેલી એનો બી અમે સખત વિરોધ કરીએ છીએ વારંવાર આ ન બને તે માટે અમારો સમાજ આજે આવેદનપત્ર કલેક્ટરશુંને આપવા માંગે છે તે દ્વારા ચૂંટણી કમિશનરને આ આવેદનપત્ર પહોંચાડવા માંગીએ છીએ